હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા હું પ્રીતિ પટેલ આજે તમારી સાથે એક કમ્પ્લીટ ડાયાબિટિક પેશન્ટ્સ માટેની થાળી શેર કરવા જઈ રહી છું બિલકુલ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે બનાવીશું તો શાક બનાવવા માટે મેં લીધી છે ડુંગળી ટામેટા ધાણા લસણ લીલા મરચાં બીજા મસાલા આપણે લકડાના ડબ્બામાંથી વાપરીશું તો સૌ પ્રથમ આપણે ખલ લઈશું ફલમાં આપણે એડ કરીશું લસણ ફ્રેન્ડ્સ પહેલાં આપણે મસાલો રેડી કરવાનો છે તો એને આપણે કચરી લઈશું તો લસણ થોડું કચરાઈ જાય એટલે આપણે એમ એડ કરીશું લીલા મરચાં એને પણ કચરી લઈશું લસણને એકદમ પેસ્ટ નથી બનાવવાની દરદરૂ રાખવાનું છે એડ કરીએ એમાં આખા ધાણા એને પણ ઠુમી લઈએ સાથે જ આપણે લકડીયાના ડબ્બામાંથી લાલ મરચું એડ કરીશું ધાણાજીરું એડ કરીશું અને મીઠું એડ કરીશું બધું સરસ પાછું કચડી અને એક પેસ્ટ રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે એક મસાલો રેડી કર્યો છે તો ચાલો હવે વઘાર કરીએ તો એના માટે એક કઢાઈ લઈશું એમાં આપણે ચારથી પાંચ ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ થોડું આગળ પડતું નાખશો તો સારું લાગશે પણ હું ઓછા તેલમાં બધું બનાવું છું તેલ ગરમ થાય એટલે રહી નાખીને એને તતળાઈશું સાથે જીરું એડ કરીશું એને પણ થોડું તતળાઈશું હવે આપણે એમાં હિંગ એડ કરીશું થોડી આગળ પડતી અને હિંગ થોડી ફ્રાય થઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું પેલો કચરેલો મસાલો તો ફ્રેન્ડ્સ બધો મસાલો એમાં એડ કરી અને શેકી લઈશું તો આપણે આ રીતે ધીરા તાપે બધો જ મસાલો સ્મેલ આવે લસણની શેકાયાની ત્યાં સુધી આપણે એને શેકવાનો છે તેલ થોડું આગળ પડતું હશે તો વધારે સરસ લાગશે તો આ રીતે મસાલો આપણે શેકાઈ જાય સ્મેલ આવે એટલે આપણે એમાં એડ કરીશું કાપેલી ડુંગળી ડુંગળીને પણ આપણે થોડી ફ્રાય કરીશું તો શેકવાનો અને બધો જ પ્રોસીજર આપણે એકદમ ધીરા તાપે કરીશું કારણ કે આપણે તેલ ખૂબ જ ઓછું મૂક્યું છે નહીં તો બધો મસાલો આપણો બરી જશે તો થોડું મીઠું એડ કરી દઈએ ડુંગળીમાં એટલે ફટાફટ એ ચડી જાય અને સરસ શેકાઈ જાય તો ફ્રેન્ડ્સ હવે આપણે એમાં એડ કરીશું થોડી હળદર અને એને પણ થોડું સાથે જ શેકી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ડુંગળી આપણી થોડી નરમ પડી ગઈ છે અને થોડીક શેકાઈની સ્મેલ આવી છે તમે થોડી ઝીણી કાપશો તો પણ ખૂબ સરસ લાગશે તો ડુંગળી આપણી તમે જોઈ શકો છો શેકાઈ ગઈ છે તો હવે આપણે એમાં એડ કરીશું ઝીણા કાપેલા ટામેટા તો ટામેટા અને ડુંગળી બંને સરસ હવે પાછું આપણે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ શાક આખા ધાણા નાખ્યા છે એનાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમારે રસાવાળું બનાવવું હોય તો રસાવાળું પણ બનાવી શકો છો તો હવે આપણે એને ઢાંકી દઈશું ટામેટાનું અંદર પાણી છૂટશે એટલે એનાથી જે ચડી જશે તો પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે ચેક કરીએ તમે જોઈ શકો છો ઘણું જ પાણી ટામેટાનું છૂટ્યું છે જો તમારે આને રસાવાળું બનાવવું હોય તો તમે ઉપરથી પણ પાણી એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ શાક આપણું રેડી છે ગરમ મસાલો એડ કરો હોય તો કરી શકો છો તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ આપણે એને બાઉલમાં સર્વ કરીશું અને ગરમ ગરમ જ સવ કરવાનું છે તો ગરમ ગરમ ટામેટા અને ડુંગળીના શાક સાથે આપણે આજે સવ કરી રહ્યા છે બાજરીનો રોટલો તો ફ્રેન્ડ્સ હા બાજરીના રોટલા અને ડુંગળી ટામેટાનું શાક ઘી ઉપરથી જેટલું લગાવવું હોય એટલું ઓપ્શનલ છે તો સાથે તમે સવ કરી શકો છો લીલી હળદર આથેલી આંબા મોર પણ હું આજે થોડોક ગોળ સૌ કરું છું થાળી ભલે ડાયાબિટીક પેશન્ટ માટે બનાવી છે પણ મને થોડો રોટલા સાથે ગોળ જોઈએ જોઈએ ને જોઈએ છે બિકોઝ આઈ એમ નોટ ડાયાબિટીક તો ફ્રેન્ડ્સ તમને આ સિમ્પલ યટ વેરી ન્યુટ્રીશિયસ થાળીની રેસીપી ગમી હોય તો ચોક્કસ એકવાર આ શાકનો ટ્રાય કરજો રોટલા કઈ રીતે બનાવવા વણીને એની રેસીપી પણ અમે મૂકેલી જ છે એનો વિડીયો પણ મૂક્યો છે તો ચોક્કસથી જોજો તો ફ્રેન્ડ્સ ફરીથી નવી વિડીયો સાથે નવી સહેલી સાથે અને નવી રેસિપી સાથે ફરી મળીશું ટીલ ધેન ગુડ બાય તો જોતા રહેજો સુપર સહેલિયા